કચ્છમાં મેડિકલ ક્ષેત્રમાં જરૂરમંદ કચ્છમાં મેડિકલ ક્ષેત્રમાં જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે વિવિધ સેવા કેમ્પોનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા આગામી બીજી તારીખથી મેગા મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે જેમાં મુંબઈના ખ્યાતનામ તબીબો દ્વારા દર્દીઓની તપાસણી હાથ ધરવામાં આવશે ત્યારે આ અંગે ભુજના સેવાભાવી સામાજિક અગ્રણી જેઠાલાલ ઠક્કરે આ કેમ્પ અંગે વિગતો આ કેમ્પ અંગે વિગતો આપી હતી આ ઉપરાંત રાયપુરની શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ દ્વારા બાળકોના હૃદયમાં હોલ હોય તેવી વિનામૂલ્યે ઓપરેશન થાય છે તે અંગે શ્રી જેઠાલાલભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મેડિકલ ક્ષેત્રે બે હજારની સાલથી સેવા કરું છું અને બિદલાની અંદર સોળ વર્ષથી હું મને બોલાવવામાં આવે છે હું આખો મહિનો ત્યાં રોકાઉ છું અને બીજી જાન્યુઆરીથી કરીને એકવીસમી જાન્યુઆરી સુધી કેમ્પ હશે એમાં જે તારીખે કેમ્પ હોય એ તારીખે તમારે સવારના વહેલો લાઈન લાગે ત્યાં તમારે સવારે આઠ વાગે પહોંચી આવો જોઈએ એવું નથી કે દર્દી પહોંચવું જોઈએ પણ દર્દી ભેગો જે હોય એ વહેલો પહોંચી જાય કેશપર્નાની લાઈન લાગે એમાં કેસ વાળી કહેવા પાના માટે એ લાઈનમાં ઊભું રહી કેશપર્નો કઢાય એટલે પછી દર્દીને જ્યારે વારો હોય ત્યારે દર્દી આવે તો હાલે પણ એમાં દર્દીને ઓપરેશન કરવાનું જો કોઈ ડૉક્ટરે કીધું હોય તો દર્દી જાય તો સાથે એના બે ચાર દિવસના કપડાં લેતા લઈ જાય તો ખાવું પીવું ઓપરેશન લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી બધો ટોટલી ફ્રી કોઈ જાતનો ચાર્જ લાગે નહીં અને ત્યાં એની સાથે જાય એને પણ રહેવા મળે અને એ આ બીજી જાન્યુઆરીથી કરીને એકવીસમી જાન્યુઆરી સુધી છે એની કચ્છના વર્તમાન પેપરો પત્રોમાં એની જાહેરાત હશે એ જાહેરાત વાંચીને જે તારીખે એને જે બીમારી હોય એ તારીખે સવારે વહેલો આઠ વાગે પહોંચી જવું જોઈએ એવો જરૂરી છે ડોક્ટર ડૉક્ટર છે આ હાટકારના રોગના છે સિંધીવા ઘૂંટણના છે પુનર્વસન એટલે કે પુનર્વસન એટલે કે જેનો હાથ પગ ભાંગી ગાળ્યો હોય તો એ એના પણ ત્યાં હાથ પગ નવા બનાવી આપે એ પેશાબના રોગ છે એમાં નડિયાદની સારામાં સારી ટીમ આવશે મુલજીભાઈ પટેલ હોસ્પિટલ પછી હૃદયરોગ છે એ મુંબઈની કેઈએમ હોસ્પિટલની ટીમ આવશે પછી બાળકોના હૃદય માટે સારામાં સારા એટલે મુંબઈના ડૉક્ટર આવશે પછી સંધિવા હૃદય છે એ મુંબઈના આવશે પછી બાળકોના હાટકા રોગના એ તારલ નાગડા ડૉક્ટર આવશે પછી બાળકોના પેશાબ રોગના આપણે ભાલચંદ્રન અને ડૉક્ટર ઈલાબેન મેસરી આવશે જનરલ સર્જરીમાં એ ગયા વર્ષે એક છોકરી આઠ વર્ષની હતી એનો આપણે સંડાસની જગ્યા જન્મથી નહોતી તો એ જગ્યા બનાવી આપીને આજે એ બરાબર હાલે છે ઓગણીસો ત્રાણુંમાં વાડિયા હોસ્પિટલમાં બે બાળકો ભેગા જન્મ્યા હતા એ બે બાળકોને એ ઈલાબેનના શ્રીએ અલગ કર્યા બે વચ્ચે લિવર એક જ હતો આજે એ બે જીવે છે અને ભારતમાં પ્રથમ નંબર સફળ શસ્ત્રક્રિયા એણે કરી એ ડૉક્ટર અહીંયા દર વખતે આવે છે અને એમાં એ તમે જાઓ તો પૈસા પડે અને કહી દે પંદર દી રહીને આવજો એની બદલી આ કેમ્પમાં બધો ફ્રી થઈ જશે એનો તે સિવાય કાનના ગળાના છે એ પણ મુંબઈના આવે ઓડિયોલોજી એની મશીનથી તપાસ થાય ઓપરેશન જેવું હોય તો ઓપરેશન કરી આપે થાઇરોઇડના પણ એક મુંબઈથી આવે છે અને ક્યારેક અમેરિકાથી ડૉક્ટર આવે પણ એના ટી થ્રી ટી ફોર ને ટી એસ એચ એ રિપોર્ટ તમારે સાથે લઈ જવા જોઈએ એ રિપોર્ટ હોય તો એ રિપોર્ટ જોઈને તાત્કાલિક એનો દવાનો એ રિપોર્ટ દવા લખી આપે પછી ચામડી રોગમાં છે એ પણ રાજીવ પાઠક મુંબઈથી ડૉક્ટર આવે છે પેટ અને ગેસના એ પણ પેટ મુંબઈથી ડૉક્ટર આવે પછી જનરલ સર્જરી એ મુંબઈના ડોક્ટર આવે એમાં જનરલ સર્જરીમાં ગાંઠ હોય પેટમાં ગાંઠ હોય બારે ક્યાં ગાંઠ હોય એપેન્ડિસાઇટ હોય તો એ બધે પણ એમાં બધો ફ્રી થઈ જશે મુંબઈના ડૉક્ટર કે કેન્સરના પણ મુંબઈથી આવે છે ડૉક્ટર બસ બાકી પછી ના હતા કેમ પાસે દાંતનો સ્ત્રી સ્ત્રીરોગમાં ખાસ જવા જેવો છે અને સ્ત્રી રોગનો હમણાં ભોજામાં ઓગણીસ તારીખના છે બાર મહિનામાં ચાર વખત ઓપરેશન થાય છે કેમ્પ થાય છે તેમાં મુંબઈના સારામાં સારા ડૉક્ટર એમાં પણ આવે ને આમાં પણ આવે ભોજામાં આવે ને બિદલામાં પણ આવે બિદલામાં છે ઓગણીસમી જાન્યુઆરીના આ આ ઓગણીસમી ડિસેમ્બરનાથી

ત્યાર પછી કેસ પર નામ ડૉક્ટર એકવીસ નંબરના સર્જિકલ વોર્ડમાં ડૉક્ટર હિરેન ભટ્ટ ચેક કરે ચેક કર્યા પછી બીજા માળ ઉપર તમને પલંગ આપી દેવામાં આવે ત્રીજે દિવસે ઓપરેશન અને ચોથે દિવસે રજા રજા ભેગો એક હજાર રૂપિયા એને ભાડો આપવામાં આવે પણ ભાડો આપવાથી પહેલાં એને એના ચૂંટણી કાર્ડની જેમ્બો ઝેરોક્ષ નકલ આપવી પડે જે વાલી સાથે ગયા હોય ને એની અને એ ત્રણ મહિના હમણાં મેં તેર વર્ષના છોકરાના કરાવ્યા છે ત્રણ મહિનાવાળાના પર કરાવ્યા છે એટલે આ બારે માસ ઓપરેશન એવું નથી કે જે દિવસે કેમ્પો તેડી એટલો ખરો કે ડૉક્ટર મંગળ અને ગુરુવારે ચેક કરે એટલે તમારે મંગળવારે અને ગુરુવારે પહોંચવું પડે તે સિવાય ત્રાસી આંચના છે તો એ પણ તમને બારે માસ મફત હોય એમાં હું એક જાણો સાથે જાય એને પણ રહેવા મળે ખાવા પીવા એને સાથે મળે અને ત્યાં ત્રાસી આંખના ઓપરેશન કરી આપવામાં આવે અને સોમથી શુક્રવાર સુધી મોતીયાના ઓપરેશન થાય પરદાના પર ચેક કરીને પરદાના પર ઓપરેશનની જરૂર તો પરદાના પર ઓપરેશન કરી આપવામાં આવે અને એની સાથે જ જાય એને ખાવા પીવા સાથે જાય અને આપે પછી આ રાજકોટમાં સત્ય હોસ્પિટલ છે અને મુખ્યમંત્રી રાજકોટમાં સત્ય હોસ્પિટલ છે એમાં એક લાખને એંસી હજાર મુખ્યમંત્રીનો કાર્ડ હોય તો એ મહા કાર્ડ કરાવવો પડે એની એક લાખને વીસ હજારની આવક હોય એને જ આ કાર્ડ મળે એક લાખને વીસ હજારથી ઓછાવાળાને મળે એક લાખ વીસ હજારથી માથેવાળાને મળે પણ એક લાખને વીસ હજારનું કાર્ડ બની જાય તો એના કુટુંબના પાંચ જણાના કાર્ડમાં જે નામ હોય એના બાકીના ચાર જણાના બે લાખ સુધીના હૃદયરોગ કેન્સર કિડની મગજ ગંભીર અકસ્માતને બની જાવ એના પાંચ પાંચ જણાના બે લાખના ઓપરેશન થાય સત્તોતેર ઓગણસી પ્રાઇવેટ હોસ્પિટલ અને ઓગણીસ સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન થાય ઓપરેશન પછી ત્રણસો રૂપિયા સરકાર તરફથી ટિકિટ ભાડો આપવામાં આવે પછી આ રાજકોટ સત્ય સાંઈ છે એમાં એક વાલ બદલ હું અથવા તો એક બાયપાસ સર્જરી કરવી તો એ પણ ત્યાં થઈ શકે અને એમાં એક ચાર્જ લાગે કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે બાકી તમને ટિકિટ ભાડો કે દર્દી સાથે જાય એને ખાવાનો ચાર્જ લાગે હવે એ રાજકોટમાં ઓપરેશન થઈ જાય તો અને એને લોહીના બાટલા ચઢાવે એમાં જેને વાલ બદલવું પડે ને એને લોહીના બાટલા ચડાવવા પડે તો એ લોહીના બાટલા આપણે દર્દીએ લઈ દેવા પડે કોકને ચાર ચડાવવા પડે કોકને ચૌદ ચડાવવા પડે તો એ આપણે લઈ દેવા પડે અને પછી તમને એમ કહેવામાં આવે કે તમે પાંચ ડિગ્રીને ટાંકા ખોલાવા આવજો તો એની અંદર હું રાજકોટની અંદર જ્યુબલી ગાર્ડન હોય પથિકાસ છે ત્યાં તમે જાઓ તો એ ડૉક્ટરની એમાં ફોર્મમાં ડૉક્ટર સહી કરી દે સત્ય સાંઈ એટલે તમને એમાં સવારની ચાય બપોરના જમવાનું રાતના જમવાનું રૂપિયા બે પછી પલંગ પલંગ ઉપર ગાઢલો માથે પંખો રૂપિયા બે અને તે સિવાય નવા બે એટલે એક દિવસના છ રૂપિયા એક જણા ના બે જણા છ પચાસ ત્રીસ ત્રીસ દુ સાઠ રૂપિયામાં એને ત્યાં પાંચ દિવસ સુધી રહેવા મળે નહીં અહીંયા આવીને જાય તો ઓછામાં તે તે પંદરસો રૂપિયા જેવા ખર્ચો થઈ જાય એને તે સિવાય કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીએ ડૉક્ટર હવે કહી દે હવે તમે એને ઘરે તળિયા આવે અને કોઈ દવાથી ફેર નહીં પડે ભગવાન ભરોસે ઘરે રાખો હવે એ બિચારા ઘરવાળા પૈસાથી બેજાર થઈ ગયા હોય ને સેવાવાળા સેવાથી ભેજાર થઈ ગયા હોય તો અમદાવાદની અંદર કરુણાલયધામ એક સંસ્થા છે એ સંસ્થા એ દર્દીને દર્દી સાથે જાય એને રાખે પ્રેમથી જમાડે કેરમ રમાડે એને સંગીત શીખવા સંગીત વગાડવાય અને ટીવી બતાવે એટલે એની પાટલી જિંદગી શાંતિથી પસાર થઈ જાય તે સિવાય નિર્દોષાનંદજી હોસ્પિટલ છે એ ભુજથી ભાવનગરવાળી બસમાં તમારે રંગડી ચોક ચોકડીઓ ઉતરી જવાનો ત્યાં તમને જે બીમારી હોય એ બીમારીનો ઓપરેશન જે થઈ શકતા હોય એ લાખ રૂપિયા સુધીનું ઓપરેશન ફ્રી થઈ જાય પૈસો પર ત્યાં લાગે નહીં અને તે સિવાય આપણે હવે એક આપણે આ રાયપુર આપણે છત્તીસગઢમાં છે એમાં નાના બાળકોના હૃદયમાં કાણા હોય તો એ કાણાનો ઓપરેશન ત્રણ લાખથી કરીને દસ લાખ સુધીના ઓપરેશન બિલકુલ વિનામૂલ્યે થાય એક પૈસો લાગે નહીં એની સાથે દસ વર્ષથી નીચેનો બાળક હોય ને સાથે બે જણા જાય તો બે જણાને રેવા કરવાની સગવડ મળે અને દસ વર્ષથી ઉપરનો તો એક જ જણાને ત્યાં સાથે રહેવા મળે અને આની સાથે હું આ ઇકોનો રિપોર્ટ હેમોગ્લોબિનનો રિપોર્ટ અને દર્દી સાથે જાય એનો આઈડી પ્રૂફ લઈ જવો પડે